જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. ચાલો આગળ વાંચીશું. જય સચ્ચિદાવાણી. જય સચ્ચિદાનંદ. દાદાવાણી, સપ્ટેમ્બર 2020, પાનો નંબર 20, હેડિંગ રિયલ અને રિલેટિવ. જે સનાતન હોય એને જ રિયલ કહેવામાં આવે છે, અને એમના ભેગા થવાથી મિક્સર સ્વરૂપે જે બધું ઊભું થયું એ રિલેટિવ. પ્રશ્ન કરતા, રિયલ ને રિલેટિવ તે બેને શું સંબંધ છે, લિંક શું? દાદાશ્રી, રિયલ પરમનન્ટ વસ્તુ છે. હવે 6 તત્વોમાં શુદ્ધ ચેતન પરમનન્ટ છે, ને બીજા 5 જે પરમનન્ટ છે એમાં ચેતન ભાવ નથી. બીજા અનંત પ્રકારના ગુણધર્મો છે, તે બધાના ગુણધર્મોને લઈને આ રિલેટિવ ભાવ ઉત્પન્ન થયો છે. ખાલી આત્મા તો નિરંતર આત્મા જ રહે છે. આ ગધેડામાં, કૂતરામાં, દરેકમાં આત્મા ચેતન રૂપે જ રહે છે નિરંતર. ક્ષણવારે બદલાયો નથી, ફક્ત બિલીફ રોંગ થાય છે. પેજ નંબર 21. પ્રશ્ન કરતા, રિયાલિટી એ રિયલનું આવિર્ભાવ છે આ? દાદાશ્રી, હા, એ આવિર્ભાવ જ છે, બીજું કંઈ છે જ નહીં. એ રિલેટિવ, એ જેમ એક ટપકો મૂકીએ, ભાઈ આ ટપકું ક્યાં છે, તો એ ભાઈ કોના કંઈ કનેક્શન બતાડો. પછી બીજું ટપકો મૂકો તો કાંઈ એની નીચે છે, એટલે સાઉથમાં છે. પછી જમણી બાજુ મૂકો તો એની ડાબી બાજુ છે. ડાબી બાજુ બીજું એક ચોરસ મૂકો તો કે એની જમણી બાજુ છે. તો આ રેફરન્સવાળું તો કે રિલેટિવ કેમ કહેવાયું? તો કે આ બીજાના રેફરન્સથી એને ઓળખાયું. ભાઈ આ માણસ તો કે પેસેન્જર કહેવાય કેમ? તો ભાઈ બેગ છે, ટિકિટ છે, ટ્રેનમાં બેઠો છે. આ કેમ? તો પતિ એની વાઇફ છે. આ બાપ કહેવાય એના છોકરા. પણ ખરેખર આ સંબંધથી બાપ છે, સંબંધથી પતિ છે, સંબંધથી પેસેન્જર. સંબંધ વગર કેવો હોય પોતે? તો કે એબ્સોલ્યુટલી પોતે આત્મા છે અને એ રિયલ છે. પણ રિલેશનમાં બીજા સંજોગો ભેગા થવાથી, બીજા તત્વોના એવિડન્સ ભેગા થવાથી આ રિલેટિવ ઊભું થયું છે. અને ભૂલ ક્યાં થઈ છે? રિલેટિવ પેસેન્જર વ્યવહાર કે હા પેસેન્જર, પણ અંદરખાને જાણે કે હું પેસેન્જર ટેમ્પરરી, થોડી વાર માટે, કાયમ માટે તો હું આત્મા છું. તો વાંધો નહોતો, પણ એને બિલીફ જ, ભાઈ હું જ પેસેન્જર, હું જ પતિ, હું જ પુત્ર, હું જ પિતા. એટલે પછી એ આંટી પડી ગઈ, એ બંધનનું કારણ બની ગયો. તો એબ્સોલ્યુટલી પોતે એલોન જો બધા રિલેશન વગરનો હોય તો પછી એબ્સોલ્યુટલી કેવળ આત્મા જ છે, શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે, શુદ્ધ ચેતન છે, પરમનન્ટ છે. અને રિલેશનમાં રિયલ એમના ભેગા થવાથી મિક્સર સ્વરૂપે જે ઊભું થયું એ રિલેટિવ. અને ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી. આ બધી ફેઝિસ ઊભા થયા જ કરવાના. સૂર્ય આખા છે, ચંદ્ર આખા છે, અને પૃથ્વી આખી છે. રિવોલ્વ થયા કરે ચંદ્રગ્રહણ ને સૂર્યગ્રહણ ને એકમ, બે, ત્રી, ચોથ. તો અહીંયા હું ચંદુ છે એ અવસ્થા ઊભી થઈ ગઈ છે, અને પોતે માન્યું ને એ ભૂલ. જો ચંદ્રમાં હોય ને, હું આજે ચોથ થઈ ગયો, હવે હું પાંચમ થવાનો, કાલે તો પૂનમ થઈ ગયો, હા હું અમાસ થઈ ગયો. રડા રડી કરતો હોય તો કે તને ભ્રાંતિ છે, તારામાં ફેરફાર થયો જ નથી. આ જોનારને ભ્રાંતિ, જોનારને અવસ્થા દેખાય છે, તું એવો નથી. એવો અહીંયા જોનારને અવસ્થા દેખાય. આ પતિ છે, પેલો કે હું પતિ, આ મારો વાઈફ થાય. અંદર ખાને તો કે હું એ આત્મા, ને એ આત્મા તો રિલેશન ઊભું થયું છે. આ બહુ જબરજસ્ત શોધખોળ છે દાદાને, કે આ રિલેટિવ કેવી રીતે, કોને કેવું, અને રિયલ કોને કેવું, લાઇન ઓફ ડિમાર્કેશન. ઓલ ધીસ રિલેટિવ આર ફેઝિસ, રિયલ ઇઝ ઇટર્નલ. પછી હવે આપણે એક વિડીયો જોશું. હવે દાદાનું આપણી પાસે આખું બધું સત્સંગનું ને બધું મેટેરિયલ હોય, વાંચીએ, આપણને કેટલું લોજિક છે એમ કે
1+1=2 છે, એમને જ્યારે આ દ્રવ્યની વાત કરી, પૂતગલની વાત કરી, એ પાછું જુદું છે. દાદાની વાત લોજિકથી પણ ઉપર છે. દાદા કહે છે આ સાયન્ટિફિક છે, વૈજ્ઞાનિક છે, સિદ્ધાંતિક છે. હા, ધર્માધર્મ વિજ્ઞાન ગણમાં નથી, એ વિજ્ઞાન ગણ જ્ઞાની પુરુષ આપે ત્યારે વિજ્ઞાન ગણ આત્મા થાય. હવે તમે વિજ્ઞાન ગણ આત્મા થયા, તમે વિજ્ઞાન ગણ આત્મા, અને આ અમારું થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ ને, કેવળ મુક્ત પુરુષ. લોજિક હંમેશા બુદ્ધિથી જાય અને વિજ્ઞાન ફેક્ટથી જાય, યુનિવર્સલ ફેક્ટ. એટલે દાદાએ ક્યારેય નથી કહ્યું કે હું તમને લોજિકલ જ્ઞાન આપું છું. હા, લોજિકવાળાને પણ આ મારું જ્ઞાન એક્સેપ્ટ થાય એવી રીતનું છે, પણ મારું જ્ઞાન વૈજ્ઞાનિક છે કે છે. વિતરાગો વૈજ્ઞાનિક છે. મહાવીર ભગવાન તીર્થંકરોએ આત્માને વિજ્ઞાન ઘન આત્મા કહ્યું છે, વિજ્ઞાન સ્વરૂપ કહ્યું છે દાદાએ. તમારી પાસે બધું વિગતવાર સમજી લો ને, પછી થાય એવું નથી. લઈને આવ્યો છું એનો એવું લાગુ પાડી આવતી. આવો આપણે બેસો, આવીને બેસો. તમારી જવાબદારી પૂરી થઈ, તેને જઈ કેટલી જન્મ લાગે ભાઈ? એક જો, બે જો, ત્રણ જો. જો બોલ છે ને, આમ ફરી તકો નહી મારતા, પણ જે લોકો કુદા કુદ કરતા નીકળી બંધ થઈ જાય, રિએક્શન થયું. એટલે તમે જો હજુ ધક્કો મારો ફરી તો સારું રહે, પણ હવે તમે જુદા થઈ ગયા એટલે ગુસ્સાની ગાંઠ એટલી આ રીતે ઓગળી જાય. નીકળી જાય તો સારું, નહીં તો નીકળી જાય ના નીકળે રહી જાય કોઈ પણ. સમજ ને? હા હા. એટલે આ બધા જે ગાંઠો છે તે અંદર આવી રીતે ઓગળી જશે, પછી કશું રહે છે નહીં, તમે પછી ગુસ્સા નું ફોલસે થઈ જાય છે. બીજે આ બળ માર્યો એટલે ભાઈ કીધો ખોલે મારું ને નીકળી જાય માથા કોટ ની આ 10 વર્ષ સુધી. એમ પછી એવું કઈ છે કે એક જ વખતે બધું સામતું 10 વર્ષ નીકળી જાય પછી માથા કૂટે જ ના રે? 10 વર્ષ તો બહુ લાંબુ કેવાય. 10 વર્ષ તો બહુ લાંબા કે એક જ સામતું નીકળી જાય એવું નથી. આપડે કેવું ગુજરાતી પ્રતિકરણ કરો, પ્રતિકરણ કરો એટલે દાંત પડે ધોઈ નાખું, દાંત પડે ધોઈ નાખું, દાંત પડે ધોઈ નાખું. કરવું પડે આમ મોક્ષ હેલી વાત ના હોય. આ તો એક અવતાર માં લાખો અવતાર ની ભૂલો કાઢવાની ધોવાની, એક અવતાર ધોવું ધોવાનું કે હેલું. આ તો અક્રમ જેલ નીકળી શકાય, નીકળાય નહી અક્રમ જેલ નીકળી શકાય, બસ નીકળાય નહી ક્રમિક માર્ગ. લોજિક એટલે બુદ્ધિ જ વપરાય એમાં. સાયન્સ ના દરેકમાં લોજિક નથી, લોજિક જ પાયામાં છે. બાહ્ય સાયન્સ ની વાત છે, આ અધ્યાત્મમાં નથી. અધ્યાત્મમાં અનુભવ છે, અને બાહ્ય સાયન્સમાં તમારે પુરાવાઓ છે, પ્રૂફ છે, બુદ્ધિથી છે, અનુમાનથી છે કે પ્રયોગથી છે, જ્યારે આ સેલ્ફ એક્સપિરિયન્સથી છે. ત્યાં સેલ્ફ એક્સપિરિયન્સ છે ત્યાં આ કોઈ કામ નથી આપતા, અને એનું જો કામ લેવા જશો તો આ સેલ્ફ એક્સપિરિયન્સ ઉડી જશે, એ નહીં આવે. અને જે સિદ્ધાંતિક વાત છે ને, ત્યાં અનુભવ જ છે. દાદા કહે ને કે આ થિયરી નથી, થિયરી તો બધું અહીંથી ઉઠાંતરી કરીને અહીં છાપે, અહીં વાળા ત્યાં છાપે. થિયરી એટલે શું? એક જાતનો બધા થિયરમ એટલે અનુભવ કહેવાય.
તે અનુભવી પુરુષની વાત આ કે નીરુમાં જબરજસ્ત વાત કરી. લોજિક નથી, આ સિદ્ધાંત છે અને સાયન્ટિફિક છે, આખો વૈજ્ઞાનિક છે આખો. હેડિંગ: વાસ્તવિકતામાં દેખાય પર્મનન્ટપણું. પ્રશ્ન કરતા: એ વાસ્તવિકતામાં જે દેખાય એમાં શું દેખાય? દાદાશ્રી: પર્મનન્ટપણું. આ જગતમાં રિલેટિવ ટેમ્પરરીપણું બતાડે છે. પ્રશ્ન કર, આ રિલેટિવ બધું ટેમ્પરરી બતાડે છે, હવે પર્મનન્ટની ખબર નથી. જો ખબર પડે ને તો પેલી રિલેટિવની ક્યાંક, રિલેટિવના કનેક્શનમાં ક્યાંક પર્મનન્ટ હોવું જ જોઈએ. જેમ એકમ 20-30 દેખાય છે, ચંદ્ર હોવા જોઈએ, સૂર્ય હોવા જોઈએ, પૃથ્વી હોવી જોઈએ, ક્યાંક હોવું જોઈએ. અને એ મૂળ વસ્તુ પર્મનન્ટ હોય અને ફેઝિસ બધા ટેમ્પરરી. ફેઝિસ વખતે એલિમેન્ટ પર્મનન્ટ હોવા જોઈએ. એ આપણને જો જડી જાય, આ ચાલવાનો, ચાલવાની ક્રિયા, તો કે ચાલવાની ક્રિયા જડની છે. ચાલવાનું શરૂ થયું, પૂરું થયું એટલે કાળ જડનો, એટલે બીજા તત્વ આવ્યો. ગતિ સહાયક ખસેડે, સ્થિતિ સહાયક સ્થિર કરે, આકાશ જગ્યા આપે, ને ચેતન જાણે ચાલવાનું કે અહીં ક્યાં, અહીંથી શરૂ થયું, અહીંયા પૂરું થયું, આવી રીતે ચાલે છે, ધીમે ધીમે જો ઉતાવળથી બધું જાણનારું ચેતન છે. બોલો, છ તત્વો એક ક્રિયાની પાછળ છ તત્વો સમાયેલા જ હોય છે. પણ જો ઝીણવટથી જુઓ તો છ જડે એવા છે. અને દાદા કે એ પર્મનન્ટ વાસ્તવિકતા સાથે આ જે અવસ્થા દેખાય અને વાસ્તવિકતા દેખાય, વાસ્તવિકતા પર્મનન્ટ પણ સમજાય બધાનું. પ્રશ્ન કરતા: આ બધું ટેમ્પરરી દેખાય છે દાદાશ્રી, હવે પર્મનન્ટ દેખાતું નથી. જ્ઞાની પુરુષ જ્ઞાન આપે ત્યારે પોતાની દ્રષ્ટિ પર્મનન્ટને જોઈ શકે. હવે પર્મનન્ટ એકદમ જોવાય નહીં, પણ પોતે પર્મનન્ટ થયો એટલે ધીમે 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 પર્મનન્ટ દેખાતું જાય. પછી તે છેવટે આ પર્મનન્ટમાં છે કેટલું? છેવટે આ છ તત્વો છે એ જ દેખાય. આ તમારે એક ચેતન એકલું જ દેખાય અત્યારે. પૂદગલ પરમાણુ ક્યારે દેખાય? કેવળ જ્ઞાન થાય ત્યારે. પણ આ માર્ગ મૂળ અવિનાશી તત્વ જોવાનો છે. આપણો આખો માર્ગ, આપણું આખું વિજ્ઞાન અવિનાશી તત્વ જોવાનું છે. અને આપણું જબરજસ્ત વાત અહીંયા મળે છે. પહેલાં દ્રષ્ટિ પર્મનન્ટને જુએ, પછી પોતે પર્મનન્ટ થાય, પછી જગતને પર્મનન્ટ જોતો થાય. એવું આ ત્રણ વાક્ય ઘણી જગ્યાએ દાદાને મળે છે. એ કહે છે ને કે પહેલાં નિર્દોષ દ્રષ્ટિ કરી, પછી પોતે નિર્દોષ થયા અને જગતને નિર્દોષ જોયું. એટલે આ આખું એક નવું આપણને કહે ને, પેલું બિલીફમાં આવે છે કે પોતે પર્મનન્ટ છે, પછી અનુભવથી પોતે પર્મનન્ટ થાય છે, અને પછી જગતની હકીકતમાં પર્મનન્ટ તત્વોને જોતો થાય છે. એટલે આ ત્રણ કહે ને, દર્શન, જ્ઞાન અને ચારિત્ર, અથવા તો સમજમાં આવ્યું, અનુભવમાં આવ્યું અને વર્તનામાં આવ્યું. એટલે આપણને આ કહે ને, પેલી નિર્દોષ દ્રષ્ટિ પહેલાં કરી આપે છે, પછી ધીમે ધીમે પોતે સંપૂર્ણ નિર્દોષ, અને જેટલો પોતે નિર્દોષ થયો એટલું જગત પછી નિર્દોષ દેખાતું થાય ને. એટલે આ પુરુષાર્થને અહીંયા પહેલાં દ્રષ્ટિ પર્મનન્ટને જોઈ શકે, એ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારથી શરૂ થાય છે. ધીમે ધીમે પોતે પર્મનન્ટ થયો અને પછી જગતને પર્મનન્ટ, જગતમાં હકીકત બધી જોતો થાય. અને આ કહે છે ને, આપણા આખો માર્ગ અત્યારે આપણને આ રિયલ રિલેટિવ જોતા થયા, કે રિયલમાં શુદ્ધાત્મા એટલે એ ચેતન તત્વ જોવાની, તેથી ક્યાં સુધી તે દ્રષ્ટા, પોતે દ્રષ્ટા, આ દીપક શું કરે છે, એનો ચંદુનો શું કરે છે, એનો તમે પોતે દ્રષ્ટા. એ પોતે દ્રષ્ટા પહેલાં દ્રષ્ટાને જુએ, પોતે જ્ઞાતા પહેલાં જ્ઞાતાને જુએ, એ રૂપે ચેતનને જોતો થાય. પછી વધતા 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 કહે છે કે પછી બીજા તત્વો સમજાતા થાય, પછી ધીમે ધીમે અનુભવમાં આવે ત્યારે કેવળ જ્ઞાનનું સ્ટેશન આવશે, ત્યારે ઠેઠ પરમાણુ સુધીનું દેખી શકે, સમય સુધીનો કાળ દેખાય, પ્રદેશ સુધીનો દેખાય, આત્મા આકાશ તત્વનો પ્રદેશ, કાળ, પરમાણુ, સમય સુધી બધું પછી પૂરેપૂરું દેખાતું, અનુભવ આવતું જાય ને. પછી થિયરી ઓફ રિયાલિટી તત્વને સ્પર્શ કરે છે. કોઈ સંતો મહંતો તત્વથી ભગવાન શું છે તે સમજતા નથી, તેઓ તેમના વિચાર અને કલ્પનાથી જ સમજે છે. થિયરી ઓફ રિલેટિવિટી બધી અવસ્થાને અડે, થિયરી ઓફ રિયાલિટી તત્વને, અને પછી એબ્સોલ્યુટિઝમ, થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ થેટ એબ્સોલ્યુટ તત્વનું દશાને અનુભવ આવે. પછી હેડિંગ: જ્ઞાની આપણો આત્મા, ત્યાં બધું પૂછાય. પ્રશ્ન કરતા: આપની દરેક વાત નવો જ દ્રષ્ટિકોણ આપતી હોય છે દાદાશ્રી,
નવો જ દ્રષ્ટિકોણ આપે છે, નહીં પ્રશ્ન કરતા નવો જ, એની કલ્પનામાં પણ ના આવે કે આવું. આ સામાન્ય વાતનું પૃથ્થકરણ જ્ઞાનીની વાણીમાં કંઈક જુદું જ હોય છે. દાદાશ્રી: હા, આ બધું પૃથ્થકરણ રૂપે મૂકી દીધેલું છે, આખો બધો જ ફોડ મૂકી દીધેલો છે. પ્રશ્ન કરતા: આપનું કેવું છે કે પૂછનારનો પ્રશ્ન નીકળ્યો ને તો આપનું આખું એ બાજુનું વિઝન ઊભું થઈ જાય છે. દાદાશ્રી: હા, એ બાજુનું વિઝન ઊભું થઈ જાય. પ્રશ્ન કરતા: આપને લાખો પ્રશ્નો પૂછાયા હશે, આડા અવડા ગાંડા ઘેલા, પણ આપની માહિતી વિજ્ઞાન જ નીકળે છે. દાદાશ્રી: હા, એટલે મારું કહેવાનું કે આ ગમે તેવું પૂછે આપણને લાભ થાય છે ને, એ ખોટું શું છે? એટલે આપણે એ જોવાનું કે વિજ્ઞાન શું નીકળે છે, એ જુઓ ને આપણે, અને આ જોવાનું ચૂકે તો એ ચૂકનારને આપણે જોવાનો, બસ બીજું કશું નથી. આપણે ત્યાં બીજી કશી ભાંજગળ જ નથી ને. બોલો, હવે આટલી નાની વાતમાં પાછું નવું કાઢ્યું આપણે, કે આપણે જોવાનું છે વિજ્ઞાન શું નીકળે છે, અને જુઓ તો ખરા આપણે, અને જોવાનું ચૂકે એ ચૂકનારને આપણે જોવાનું. બોલે, એમની કાયમ એમની આ દ્રષ્ટિમાં હોય કે તું કાયમનો આત્મા છે, અને આ જાગૃતિ ઓછી વધારે થાય, અને બહાર તો રૂપક છે, રૂપકને જોનારો જાગૃતિ, જાગૃતિ ક્યાં ચૂકાય એ જોનારો પોતે મૂળ આત્મા અથવા તો પ્રજ્ઞા. તો કે એ કાયમ ત્રણ હોય છે, કે બની રૂપક છે, એક જોનાર છે એની ઉપર, એની ઉપર પાછો જોનારો બીજો છે, અને આ ચૂકનાર એ જોનારો ચૂકી પણ જાય વચલો, અને આ એની પર જાણનારો જાણે કે આ ચૂક્યો કે કરેક્ટ છે. અસીમ જે કાર બોલે તો કે ભાઈ આ ચંદુ બોલે છે, પછી હાજર રહ્યું કે ના એને જુઓ, અચીત હાજર રહ્યું કે ના એને જાણનારો, એટલે બોલનારો વાંચનારો અને જાણનારો, એ પાછા ત્રણ ફેઝ મળી જાય છે આપણને એક્ઝેક્ટ, કે આ રૂપક જોવાનું છે, એની પર ચૂકાયું કે નથી ચૂકાયું એને જુઓ, એની પર પોતે જાણો કે છે. આ દરેક નાની વાતમાં પણ દાદાનો સિદ્ધાંત ખુલ્લો હોય છે, આખો ખુલ્લો સિદ્ધાંત કરે છે. પૂજ્યશ્રી, હમણે દાદાની વાણીમાં આવ્યું કે દાદા કે થિયરી ઓફ એબ્સોલ્યુશનમાં છે એમ, ને આગળ વાણીમાં એવું હતું કે થિયરમ ઓફ એબ્સોલ્યુશનમાં છે. એટલે થિયરમ જ છે, થિયરી છે ને, પછી તરત જ વાક્ય પછી આગળ કે થિયરી ખરેખર તો થિયરમમાં છે એમ, આ કહે ને થિયરી, એટલે પછી થિયરમમાં રહીને વાત કરીએ છીએ, આગળ આવે જ છે એક જગાએ. આમાં શું થિયરમમાં જ કહેવાય, એ 356 ડિગ્રીનો અનુભવ વાળા એ થિયરમ કહેવાય, 360 એ પૂરેપૂરું, પછી કેવળ જ્ઞાને પૂરેપૂરું થઈ ગયું, પણ એ થિયરમ આ 355 થી ઉપર બધા થિયરમ વાળા કહેવાય. હમણાં દાદાનું આવ્યું હતું ને હમણે, એમાં એવું કીધું હતું એમ કે અમે કે થિયરી ઓફ એબ્સોલ્યુશનમાં છીએ. હા, એટલે તે એ જ વાંચ્યું છે, આગળ પાછળ વાંચ્યું નથી. આગળ પાછળ દાદાનું આવે છે, અમે થિયરમમાં પણ છીએ. આ લોકો થિયરી ખોળી રહ્યા છે, પણ અમે થિયરમમાં છે. જો અહીંયા છે આ 20મા પાને ઉપરથી 4 ને 4, 8, 9 લીટી, જગત આખું થિયરી ઓફ રિલેટિવિટીમાં છે, અમારા મહાત્મા થિયરી ઓફ રિયાલિટીમાં છે, અમે જાતે થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમમાં છીએ, થિયરી જ નહીં પણ થિયરમમાં પણ છીએ. કન્ફર્મ મળ્યું કે નહીં છે ને તારી ચોપડીમાં? તારી ચોપડીમાં તો છે, પછી તારી ચોપડીમાં હોય તો હા છું. પણ અદભુત દાદા એ કહે ને થિયરમમાં, એટલે આ કહે ને થિયરી એટલે આપણે કહે ને પેલું કારણ સ્વરૂપે હોય, અને પેલું પરિણામ સ્વરૂપે હોય, અથવા આ સમજ સ્વરૂપે છે અને પેલું અનુભવ રૂપે છે. આ સમજ રૂપે છે કે આમ આમ હોવું જોઈએ, કંઈક હોય એ સમજ રૂપે કહેવાય. આ જ છે નિરોમ કેમ ઓથોરિટી, આ તો લોજિક નથી કહે છે, લોજિકથી ઉપર સાયન્ટિફિક છે કે આપણે એમ કે આપણે અંદર થઈ જાય, આખી બુદ્ધિ ફ્રેક્ચર થઈ જાય, ઓથોરિટીથી જવાબ છે એમના. પછી બીજું કંઈ પૂછવું છે? ના, હમણાં નહીં, આગળ વાંચ ને પછી પૂછીશ. બધું પૂછીને ખુલાસા કરી લેજો, પછી તમારા મનમાં આંટી રહી ના જાય. આ વિજ્ઞાન છે એટલે ખુલાસા બધા પૂછી લેવા જોઈએ. જ્યાં જ્યાં આપણને હરકત લાગે
ત્યાં પૂછી લેવું, એમાં કંઈ આબરૂ જાય નહીં કે હજુ આ પૂછશો તો. એ તો 20 વર્ષથી બેસતો હોય તેણે પૂછવું તો પૂછવું જોઈએ, તો પૂતગલનો નિકાલ થાય. જ્ઞાની પુરુષ પાસે પૂછાય કારણ કે પૂતગલનો નિકાલ થાય. કે છે ભાઈ પ્રશ્ન ઉભો થાય પૂછી, નિકાલ કરવા માટે પૂછીએ છીએ. આ જાણવાનો તો જણાઈ ગયો આત્મા, નિકાલ કરો કે છે પૂતગલનો, પૂછી પૂછી નિકાલ થઈ જશે કે છે. કારણ કે કૃપાળુદેવે શું કહ્યું કે જ્ઞાની પુરુષ એ જ આપણો આત્મા છે. આમાં જો નવી વાત આપણને નવી રીતે વાત મળે છે, વાંચીએ. માટે ત્યાં પૂછવાનું, પેજ નંબર 22. પેલો આત્મા અત્યારે જવાબ આપશે નહીં, તે જ્યાં સુધી પેલો આત્મા જવાબ આપતો ના થાય ત્યાં સુધી અહીંથી જવાબ લેવા. તમારો આત્મા જવાબ આપતો ના થાય ત્યાં સુધી અમારી પાસે પૂછીને જવાબ લઈ લેજો. કે દાદા કેટલો આમ સુંદર, આમ એક એક ફોડ સાયન્ટિફિક ફોડ છે બધા. પછી હવે આપણે એક વિડીયો જોશું. જેમ છે તેમ દેખાય એમને, શું જે જોઈ પાછા ક્યાં સુધી, આપણે ગમે એટલા લાખો પ્રશ્નો એમને પૂછાયા હશે પણ ઓન ધ સ્પોટ જે દાદા જવાબ આપતા હતા. સકલ જગત હિત કરે સૂક્ષ્મતમ સરસ્વતી માત્ર રોગે સંજીવ કૃપા દ્રષ્ટિ સન્ન છું ભગવાન શું હશે ત્યાં હશે. This is the cash bank of divine solution. This is the cash bank of divine solution. તું જોડે બીજું કશું પૂછવું છે? હવે ફરી ફરી ખુલાસા પૂછજો. હું કોઈ જાત તમારે આપણે સાંજ સુધી શું આવ્યો હતો? એ રાતે 10 વાગ્યા સુધી છે. એમની મુક્તતા એવી ને એવી જ હોય, ક્યાંય જલાયા નથી, ક્યાંય કોઈ પ્રશ્નનો જવાબ આપવા માટે એક સેકન્ડે વિચાર કરવા અટક્યા હોય એવું બન્યું પણ નથી. ઘણા ઘણા મોટા મોટા તત્વ વિચારકો ફિલોસોફરો દાદાને બહુ નજીક રહીને ખૂબ ઘણા દિવસો સાથે રહીને પણ આ એમને ઓબ્ઝર્વ કરવા માટે પરીક્ષક બનેલા, અને પછી છેવટે એ તારણ કાઢીને પછી છેવટે એમ કહે કે દાદા તમને આટલા બધા પ્રશ્નો પૂછે છે, છતાંય તમે આમ પ્રશ્ન પૂછાય ને તમારો આમ જવાબ આવે, આમ પ્રશ્ન પૂછાય ને તમારો આમ જવાબ આવે, એ જ સ્વસ્થતાથી, એ જ સહજતાથી, એ જ નિડરતાથી, એ જ નિર્મૂંઝપણાથી, એ જ નિડરતાથી. એનું કારણ શું? તમે ક્યાંથી આ જવાબ બોલ આપો છો? સંતોષ
એમને માટે મોક્ષ નથી તો બીજું શું છે? એ લોકો મોક્ષ ની વાત કરતા હતા. એ લોકો શું કે છે કે આપણે અશુભ કર્મ છોડો અને શુભ કર્મ કરો. એટલે શુભ માં ગ્રહિત કરો એટલે ગ્રહિત પછી ભોગવાય નિરાંતે આ સંસાર વ્યવહાર પાંચ ઇન્દ્રિયો સુખ બધા ભોગવી છે. આપણે ક્રેડિટ કરવું નથી કારણ કે ઉપાધિ ની ચિંતાઓ પહોંચી નથી આપણને. આ બંધન માં ગમતું નથી. આ બંધન સંસારનું ગમતું નથી. જવાબો ક્યાંથી લાવો છો તમે? કેવી રીતના તમને આ જવાબો મળે છે? આવી રીતના તો એ ચોખ્ખું કહેતા કે ભાઈ હું કોઈ આ વાંચેલામાંથી નથી જવાબ આપતો, કોઈ ચોપડા બપડા કે શાસ્ત્રોને યાદ કરીને જવાબ નથી આપતો. એવું આપવા જાય તો અટકવું પડે, એક સેકન્ડ તો અટકવું પડે, તરત અહીં તો રેફરન્સ લાવવો પડે. અને એવું એમને ક્યારેય નહોતું બન્યું. તો કે ક્યાંથી જવાબ? તો કે ભાઈ હું તો કેવળ જ્ઞાનમાં આમ જોઈને જવાબ આપું. જોઈને મારે તો જવાબ આપવાનો, મારે વિચારીને જવાબ નથી આપવાનો, જોઈને આપવાનો. વિચારીને આપવો પડે તો અટકવું પડે, પણ જોવામાં અટકવાનું હોય? એક બાજુ આમ દેખાતું જાય ને બીજી બાજુ આપણે જોઈને વર્ણન કરતા જઈએ, એના જેવી વાત છે. સર્વ સમાધાની જ્ઞાન એટલે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પરિસ્થિતિમાં ગમે તે ટાઈમે આ જ્ઞાન હાજર થવાનું છે અને ત્યાં આગળ તમને ફોક ફળ આપશે. સર્વ સમાધાની જ્ઞાન કહેવાય છે. અજાયબ વિજ્ઞાન છે. શું કોઈ કાળે આવું વિજ્ઞાન નથી પ્રગટ થયું, માટે લાભ ઉઠાવી લો આ ઘરે. અને આ તો પાછો પાંચમો આરો અને પછી આવશે છઠ્ઠો આરો. આ છેલ્લી તક છે, ઉઠાવી લેવા જેવી છે. ફરી ફરી આવું જ્ઞાન મળશે નહીં, ફરી ફરી આવા જ્ઞાની મળશે નહીં, ફરી ફરી આવો સત્સંગે મળશે નહીં. એક એક સત્સંગમાં એક એક વાક્ય પણ આજો અંદર સોસરું ઉતરી ગયું તો કેટલો કચરો કાઢીને સાફ કરી નાખશે. અને આ તો કેટલું હવારથી હા સુધી કેટલું મળે છે, તો જેટલું આ મળ્યું એટલું મળ્યું એનું લાભ ઉઠાવી લો. નહીં તો ક્રમિકમાં તો તમારે પ્રશ્નો પ્રશ્નો પૂછવાનું વાતે ના કરાય, બોલાય નહીં. બાપજી પાસે જવાનું, બેસવાનું, એ બોલે તેટલું સાંભળવાનું, આપણે કશું બોલવાનું જ નહીં. અને કેટલાક તો મૌન જ હોય, અઠવાડિયે એક દાડો લેક્ચર આપે એટલા પૂરતું, બાકી તો બોલે નહીં, મૌન રહે જાય. આ તો બધું જ ખુલ્લું થાય છે. જેટલું ખુલ્લું કરો એટલું તમારું જાય. અહીંયા ખુલ્લા થવાનું છે. ખુલ્લા થશો તો ખાલી થશો. ખાલી આ તો કેટલા અવતારથી ભરેલું છે, અહીંયા તો હડહડાટ તમારું. એક પાંચ મિનિટ ખુલ્લા મનથી બોલ્યા ને તો ખાલી થઈ ગયું, અનંત અવતારનું ખાલી થઈ જાય છે. શું એટલે જેટલો લાભ લેવો ને ખુલ્લા થઈને આપણે પૂર્ણાહુતિ કરી લેવી છે. શું આ મળ્યું એ મળ્યું, પછી ફરી ફરી કોઈ આ તાલ ખાય એવો નથી. આ તાલ ખાધો છે ત્યાં આપણે તક ઉઠાવી લો. આ છેલ્લી તક છે આ પાંચમા આરાની. એટલે કહે છે ને પેલું પદ ગાય છે ને, ઉઠાવી લ્યો આ છેલ્લી તક અક્રમ જ્ઞાન રુધિએ ભર, અક્રમ જ્ઞાન રુધિએ ભર. આ હૃદયમાં ભરી નાખો એટલે શું કહે છે, બધું પચાવી દો. અને ઉપરથી જે કે શબ્દ જવા ના દેતા, બમ્પર જવા ના દો. એક એક બોલને તમે બેટિંગ કરો અને પાર લાવો, થાય એટલા રન કરી લો. ફરી ફરી આ તાલ ખાય એવો નથી. આ એક એક
એક એક સત્સંગ, એક એક સામાયિક, એક એક કેટલું જબરજસ્ત આપણને પ્રગતિમાં લાઈન મૂકી દેવું છે.